નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસમાં સુકારા બાબતે. જી હા મિત્રો, ભારે વરસાદ બાદ જે સુકારો આવ્યો છે તેનો સામનો આપણે કઈ રીતે કરી શકીએ છીએ અને કઈ રીતે આપણે આના અસરકારક ઉપાયો કરી શકીએ છીએ તે વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ડીપ ડિપ્રેશન સિસ્ટમે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો સહિત જે ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં પણ રીતસરનો કાળો કહેર વર્તાવ્યો હતો અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે અરબી સમુદ્રમાં ગઈ છે અને વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. પરંતુ સિસ્ટમ ગયા બાદ જે સ્થિતિ સામે આવી રહી છે તે અત્યંત દયનીય છે, ચિંતાજનક છે. કારણ કે ખેડૂતો જ્યારે ખેતરે તેના ખેતરના હાલ જોયા ત્યારે એક પ્રકારે સ્તબ્ધ થઈ ગયો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. આમ જોવા જઈએ તો મોમાં આવેલો કોળિયો છે તે ડીપ ડિપ્રેશન સિસ્ટમે જૂટવી લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. એકંદરે ખેડૂતો માટે ખૂબ જ ખાના ખરાબી સર્જતી આ સિસ્ટમ સાબિત થઈ છે. અનેક એવા વિસ્તારો છે જ્યાં સારા એવા પાણી પણ કરી દીધા છે, પરંતુ જે ફાયદો છે તેના કરતા નુકસાન વધુ સામે આવ્યું છે. ત્યારે આપણે કપાસમાં કયા એવા ઉપાય કરી શકીએ છીએ જેનાથી કપાસની સ્થિતિ ફરી એવી આપણે સારી કરી શકીએ છીએ? તો મિત્રો, આપણે અત્યારે કપાસ બગડી ગયો છે તેને સારા કરવા માટે કઈક પગલાં લેવા ચોક્કસ જરૂરી છે. ત્યારે ખાસ કરીને કપાસ અત્યારે મોટા ભાગના કપાસ ઢળી ગયા છે, પવનના કારણે મૂળિયા હલી ગયા છે જેને કારણે કપાસ ઢળી ગયા છે અને મૂળ હલબી ગયા હોવાને કારણે સુકારાનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. મોટા ભાગના ખેતરોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને 15 કિલો યુરિયા અથવા તો 15 કિલો એમોનિયા આ બંનેમાંથી એક 10 કિલો કે 15 કિલો પ્રતિ વીઘે લઈ શકો છો. અને આની સાથે સાથે તમારે 150 ગ્રામ સાફ પાવડર મિક્સ કરવાનો છે, પ્લસ 150 ગ્રામ બ્લુ કોપર મિક્સ કરવાનું છે. અને આનો છંટકાવ છે તે જે તમારા છોડ હોય ત્યાં છોડે કરવાનો છે, છોડ હોય કપાસના તેના મૂળ આજુબાજુ કરવાનો છે. અને સૌપ્રથમ તમારે કામ કરવાનું છે એ છે કે કપાસ છે તે ઢળી ગયે છે તેને સીધા કરી અને પગેથી દબાવી દેવાના છે, જેથી કરીને જેના મૂળ છે તે ફરીથી જમીનમાં દબાઈ જાય અને એકંદરે કપાસ ફરીથી ઊભો થઈ શકે છે. તો આ કર્યા બાદ મતલબ કે જે પગથી સારો એવો કપાસને દબાવી દેવાનો છે, થોડી મહેનત આપણે ચોક્કસપણે પડશે, પરંતુ આ કરવું જરૂરી છે. કારણ કે આપણા પાકને બચાવવા માટે હવે ગમે એવા પગલાં લેવા જરૂરી છે. ત્યારે પગેથી દબાવ્યા બાદ આ પ્રોસેસ કરવાની છે. યુરિયા અથવા તો એમોનિયા 10 થી 15 કિલો ભીગે લેવાનું છે, 150 ગ્રામ તેમાં સાફ પાવડર, 150 ગ્રામ તેમાં ખાસ કરીને બ્લુ કોપર આ બધાનું મિશ્રણ કરી અને થોડું થોડું જે છોડ હોય છે ત્યાં છંટકાવ કરવાનો છે. અને છંટકાવ કર્યા બાદ આપણે જમીનમાં પાલર પાણી આપવાનું છે, મતલબ કે જે પાણી આપણે વરસાદનું છે તે નહીં પરંતુ કૂવા અને બોરનું પાણી છે તે આપવાનું છે, જેને કારણે આપણી કપાસની પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે અને જે મૂળ છે તેના તે બગડી ગયા હોય છે તે ફરીથી ફૂટવાની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે. મતલબ કે મૂળ છે તેમાં થોડો વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જેને પરિણામે જે આપણા છોડ સુકાઈ ગયા છે તેમાં સુધારો જોવા મળશે. ચોક્કસપણે આ એક ઉપાય કરી જોજો મિત્રો, કારણ કે આના સિવાય આપણી પાસે કોઈ ઉપાય છે.